ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ફ્રેન્ડ્સ, ગયા અંકોમાં આપણે પાર્ટ 3 મહેનતનો રોટલો તેનું વાંચન કર્યું હતું. ત્યારબાદ તેની સરસ મજાની સમજૂતી મેળવી હતી. ફ્રેન્ડ્સ, મોચી ભગત અને સાધુ મહારાજે આપણને જીવનમાં મહેનતનું કેટલું બધું મહત્વ છે તેની સરસ સમજ આપી હતી, બરાબર ને? હવે આજે આપણે આપણી ભાષામાં ઉપયોગ થતા કેટલાક વિરામ ચિહ્નો વિશે પરિચય મેળવીશું. ફ્રેન્ડ્સ, તમે બોલો છો ત્યારે તમે અનુભવ્યું હશે કે તમે ક્યારે પણ એક સરખી ઝડપે બોલતા નથી. આપણે ક્યારેક ધીમેથી બોલીએ છીએ, તો ક્યારેક વચ્ચે અટકી જઈએ છીએ, તો ક્યારેક ઊંચા અવાજે બોલીએ છીએ, બરાબર ને ફ્રેન્ડ્સ? તો આપણે જે કંઈ પણ કહેવા માંગીએ છીએ તેના ભાવ અને અર્થની સમજ માટે વિરામ ચિહ્નનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આપણા પાઠમાં આપેલા એક ફકરા દ્વારા કેટલાક વિરામ ચિહ્નોનો પરિચય મેળવીશું. બાળ મિત્રો, આ ફકરો જુઓ. આ ફકરામાં તમને અલગ અલગ ચિહ્નો દેખાય છે? હા, તો આ બધા ચિહ્નોને વિરામ ચિહ્ન કહેવામાં આવે છે. તો ચાલો આપણે આ અલગ અલગ વિરામ ચિહ્નોનો પરિચય મેળવીએ. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો હજાર બધા સોનાના. ફ્રેન્ડ્સ, તમને આ સોનાના શબ્દ પછી ચિહ્ન દેખાય છે? હા, તો આ ચિહ્નને ઉદ્ગાર ચિહ્ન કહેવામાં આવે છે. જ્યારે હર્ષ, પ્રશંસા, દુઃખ કે આશ્ચર્ય એવા ભાવ દર્શાવવા હોય ત્યારે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. તે સમજી ગયો કે આ કામ પહેલાં સાધુનું છે, તો આ છે પછી તમને ટપકું દેખાય છે? હા, તો આ ટપકાને પૂર્ણવિરામ કહેવામાં આવે છે. જ્યારે વાક્ય પૂરું થાય ત્યારે પૂર્ણવિરામ મૂકવામાં આવે છે. મોચીનો જેવું બળી ઉઠ્યો, તો આ પણ એક પૂર્ણવિરામવાળું વાક્ય છે. તે નિશાસો નાખી બબડ્યો. અરે ભગવાન! આ વાક્યમાં તમે જુઓ, બબડ્યો પછી તમને ચિહ્ન દેખાય છે? હા, તો આ ચિહ્નને અલ્પવિરામ કહેવામાં આવે છે. જ્યારે ખૂબ લાંબા વાક્ય હોય અને વચ્ચે અટકવું પડે ત્યારે અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ અરે ભગવાન એ શબ્દ પછી તમને કયું ચિહ્ન દેખાય છે? હા, ઉદ્ગાર ચિહ્ન. અહીં મોચી દુઃખી થઈ જાય છે એટલે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે હું આ સોનાના ઓજારથી કેવી રીતે કામ કરીશ? તો આ કરીશ પછી તમને ચિહ્ન દેખાય છે? હા, તો આ ચિહ્ન છે પ્રશ્નાર્થ ચિહ્ન. જ્યારે વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવો હોય ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. તો આવી રીતે આપણે અલગ અલગ વિરામ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. બાળમિત્રો, પાઠ 3 મહેનતનો રોટલો, તેના વિશે આપણા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય આપવામાં આવ્યું છે. તો આજે આપણે આ સ્વાધ્યાયની ચર્ચા કરીશું. તો એમાં સૌ પ્રથમ આપણે જોઈશું પ્રશ્ન 1. એક એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપો. ફ્રેન્ડ્સ, અહીં પાઠના આધારે કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે. આપણે આ પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં લખવાના છે. તો ચાલો એક ઉદાહરણ દ્વારા તેની સમજ મેળવીએ. પ્રશ્ન 1. મોચી ભગત સ્વભાવે કેવા હતા? ફ્રેન્ડ્સ, આપણે આગળ આ બાબતે વાત કરી હતી. તો કહો, મોચી ભગત સ્વભાવે કેવા હતા, યાદ છે તમને? હા, મોચી ભગત સ્વભાવે પ્રામાણિક અને સંતોષી હતા. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે તમારે બાકીના પ્રશ્નોના જવાબ પણ લખવાના રહેશે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. ફ્રેન્ડ્સ, અહીં પણ પાઠના આધારે કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે. તેના જવાબ
આપણે 3 થી 4 વાક્યમાં લખવાના છે. જેમ કે પ્રશ્ન 1, સાધુને ક્યારે નવાઈ લાગી? તો આ પ્રશ્નનો જવાબ કોણ કહેશે? હા, જ્યારે મોચીએ સાધુને પગરખા સીવાના 2 રૂપિયા કહ્યા ત્યારે સાધુને નવાઈ લાગી. કેમ કે બીજા મોચીઓએ સાધુને પહેલાં 2 રૂપિયા કહ્યા હતા ને પછી ઘટાડીને 2 રૂપિયા સુધી આવ્યા હતા. જ્યારે આ મોચીએ તો પહેલાંથી જ 2 રૂપિયો કહ્યો હતો. આ સાંભળીને સાધુને નવાઈ લાગે છે. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે આપણે બીજા સવાલના જવાબ પણ લખવાના રહેશે. પ્રશ્ન 3, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. ફ્રેન્ડ્સ, અહીં પાઠમાંથી કેટલાક વાક્ય આપવામાં આવ્યા છે. આ વાક્ય કોણ બોલે છે તે તમારે લખવાનું છે. જેમ કે વાક્ય 1, મારી પાસે સિવેલા તૈયાર નથી. તો આ વાક્ય કોણ બોલ્યું હતું? યાદ છે તમને? હા, આ વાક્ય મોચી ભગત બોલ્યો હતો, એટલે એની સામે લખી દેવાનું મોચી ભગત. તો આવી જ રીતે તમારે બીજા પણ વાક્યો લખવાના રહેશે. હવે પ્રશ્ન 4 જુઓ. નીચેના અધૂરા વાક્યોની પૂર્તિ કરો. ફ્રેન્ડ્સ, અહીં આપણા પાઠમાંથી કેટલાક વાક્ય આપવામાં આવ્યા છે. આ વાક્યો વચ્ચેથી અધૂરા છે, તો તમારે પાઠમાંથી આ વાક્યો શોધવાના છે અને તેને પૂરા કરવાના છે. ત્યારબાદ પ્રશ્ન 5, નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો. ફ્રેન્ડ્સ, અહીં પાઠની વાર્તાના આધારે કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે. આ વાક્યો આડા અવળા ગોઠવાઈ ગયા છે, તો આપણે તેને વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી પહેલાં આપણે આ બધા જ વાક્યોનું વાંચન કરીશું. 1, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. 2, સીવી દો તો શું લો. 3, 1 મુઠ્ઠી ચણા તો મારી પાસે છે. 4, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. તો આ 4 વાક્યમાંથી સૌથી પહેલાં કયું વાક્ય આવશે? હા, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. તો આપણે આ વાક્યની સામે એક બોક્સ બનાવીને નંબર 1 લખી દેવાનો. બરાબર? તો આવી જ રીતે તમારે બીજા પણ વાક્યો ક્રમમાં ગોઠવવાના રહેશે. ફ્રેન્ડ્સ, હવે અહીં પ્રશ્ન 6, સમાનાર્થી શબ્દ લખો અને પ્રશ્ન 7, વિરોધાર્થી શબ્દ લખો આપવામાં આવ્યું છે. તો એમાં આપણે સૌથી પહેલાં સમાનાર્થી શબ્દો લખીશું. પ્રશ્ન 6, સમાનાર્થી શબ્દો લખો. પગ, તો પગનું સમાનાર્થી શબ્દ શું થશે? હા, ચણણ. એવી રીતે નવાઈ, નવાઈ એટલે કે અચરજ. કિંમત, કિંમત એટલે કે મૂલ્ય. દુનિયા, તો કોણ કહેશે? દુનિયાનું સમાનાર્થી શબ્દ શું થશે? હા, જગત. તો એવી રીતે ઓજાર, ઓજાર એટલે કે સાધન. અને આનંદ, આનંદ એટલે કે ખુશી. તો ફ્રેન્ડ્સ, તમારે આ સમાનાર્થી શબ્દો લખવાના છે અને આ બંને શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. તો ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ. જેમ કે પગ, મોચીએ બૂટ સીવવા માટે મારા પગનું માપ લીધું. અને બીજો શબ્દ છે ચણણ. તો ચણણ ઉપરથી વાક્ય બનાવીશું. ભગવાનના ચરણમાં અમે ફૂલ ચડાવ્યું. તો તમારે પણ આવી રીતે બંને સમાનાર્થી શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. પ્રશ્ન 7, વિરોધી શબ્દો લખો. ફ્રેન્ડ્સ, અહીં કેટલાક શબ્દો આપ્યા છે, તેના આપણે વિરોધી શબ્દ લખવાના છે. 1, પ્રામાણિક. તો પ્રામાણિકનું વિરોધી શું થશે? હા, અપ્રામાણિક.
એવી જ રીતે જૂઠું, જૂઠું તો સાચું. તો ફ્રેન્ડ્સ, આવી રીતે બીજા પણ કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે, તેના તમારે વિરોધી શબ્દ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને સ્વાધ્યાયના પ્રશ્નોમાં સમજ પડી ગઈ હશે કે આપણે આ સ્વાધ્યાયના પ્રશ્નો કેવી રીતે કરવાના છે, બરાબર ને ફ્રેન્ડ્સ? તો તમારે આ સ્વાધ્યાય કાર્ય તમારી નોટબુકમાં કરવાનું રહેશે. સ્વાધ્યાય કાર્ય કરવા માટે તમારે ફરીથી એકવાર પાઠનું વાંચન કરી જવું, જેથી કરીને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તમે સરળતાથી લખી શકશો, બરાબર ને ફ્રેન્ડ્સ? તો ફરી મળીશું આવતા અંકમાં. આવજો.